તો કેમ છો વિદ્યાર્થી મિત્રો એચઆરસ બાયોલોજી યુટ્યુબ ચેનલ ઉપર હું તમારું ફરી એકવાર સ્વાગત કરું છું ધોરણ અગિયાર બાયોલોજી પ્રકરણ આઠ કોષ જીવનનો એકમ ત્રીજો ભાગ આજે આપણે ચર્ચા કરીશું તો જો તમે આ ચેનલ ઉપર નવા હોય તો પાર્ટ એક અને બે જોઈ લેજો આગળના જેથી તમને આ વિડિયોની અંદર વધારે ખબર પડે તમને એની લિંક ડિસ્ક્રિપ્શનમાં અથવા તો ઉપર આઈ બટન ઉપર મળી જશે તમે ઉપર આઈ બટન પર ક્લિક કરીને મારા પાર્ટ વન અને ટુ જોઈ શકો છો ચાલો શરૂ કરીએ તો સુકોષ કેન્દ્રીય સજીવોમાં કયા કયા સજીવોને આવરી લેવાયા છે એ જોઈશું આપણે આજે એટલે કે અત્યાર સુધી આપણે આદિકોષ કેન્દ્રીય કોષો વિશે જોયું હતું જેને પ્રો કેરીઓટ્સ કહેવાય તો હવે આપણે સુકોષ કેન્દ્રીય સજીવોનું જોવાનું છે ડિટેલની અંદર તો સુકોષ કેન્દ્રીય સજીવોમાં બધા જ પ્રજીવ વનસ્પતિઓ પ્રાણીઓ પ્રોટિષ્ઠા અને ફૂગનો સમાવેશ થતો હોય છે એટલે કે આપણે જ્યારે વર્ગીકરણના ચેપ્ટર્સ જોયા હતા ત્યારે આપણને ખબર છે કે પાંચ સૃષ્ટિ વર્ગીકરણ છે એમાંથી વનસ્પતિ પ્રાણી પ્રોટિષ્ટા અને ફૂગ જે છે એ હવે સુકોષ કેન્દ્રી છે એમનું એક લક્ષણ છે એવા સજીવો છે કે એમના જે કોષ હશે એ સુકોષ કેન્દ્રિક કોષો હશે સુકોષ કેન્દ્રિકોષની લાક્ષણિકતાઓ જોઈએ તો એની અંદર પટલમય અંગિકાઓને કારણે કોષરસની અંદર વિવિધ ભાગોમાં આપણને વહેંચાયેલું જોવા મળશે એટલે કે સુકોષ કેન્દ્રી કોષોની અંદર એવી પટલમય ઘણી બધી અંગિકાઓ આવેલી હશે કે જે કોષ રસના અલગ અલગ ભાગોની અંદર વહેંચાઈ જશે કોષ કેન્દ્ર પટલથી આવૃત સુઆયોજિત કોષ કેન્દ્ર હોય છે મિત્રો સુકોષ કેન્દ્રી સજીવોનું ખાસ લક્ષણ છે કે એમનું જે કોષ કેન્દ્ર હશે કોષનું કોષ કેન્દ્ર જે મધ્યની અંદર હોય છે એની આસપાસ એક પટલ હોય છે જેને કોષ કેન્દ્ર પટલ કહેવાય એનાથી આવરણ થયેલું હોય છે અને એ એને રક્ષણ આપતું હોય છે તો સુઆયોજિત કોષ કેન્દ્ર આપણને અહીંયા જોવા મળશે એટલે કે થોડું એડવાન્સ લેવલનું થોડું અપગ્રેડ લેવલનું કોષ કેન્દ્ર આપણને યુ કેરિયોટ્સની અંદર જોવા મળશે યુ કેરિયોટ્સ એટલે સુકોષ કેન્દ્રીય સજીવો પછી પ્રચલન સંકુલ જેને લોકોમોટરી મોટરી કોમ્પ્લેક્ષ કહેવાય અને કોષરસ કંકાલ જેવી રચનાઓ પણ જોવા મળશે આપણને કોષરસ કંકાલ અને જે પ્રચલન સંકુલ છે એ આપણે આ વિડીયોની અંદર જ આગળ જોઈએ છીએ પછી વાત કરીએ તો આનુવંશિક દ્રવ્ય રંગસૂત્ર સ્વરૂપે ગોઠવાયેલા હશે એટલે કે જે પણ આપણું આનુવંશિક દ્રવ્ય હોય છે કે જે એક પેઢીમાંથી બીજી પેઢીમાં સજીવના લક્ષણો લઈ જતું હોય છે એને આનુવંશિક દ્રવ્ય કહેવાય છે જે ડીએનએ અથવા આરએનએ સ્વરૂપે હોય છે તો અહીંયા જે આનુવંશિક દ્રવ્ય છે એ આપણને રંગસૂત્ર સ્વરૂપે ગોઠવાયેલા જોવા મળશે પછી વનસ્પતિ કોષ અને પ્રાણીકોષ એ બંને જ સુકોષ કેન્દ્રિકોષ છે એટલે કે બંને યુ છે પરંતુ વનસ્પતિ કોષ અને પ્રાણીકોષનો જે તફાવત છે એ શું છે તો કે મુખ્ય એનો તફાવત છે કોષ દિવાલ પછી રંજક દ્રવ્ય અને મોટી કેન્દ્રસ્થ રસદાની તો જે વનસ્પતિ કોષો છે એની અંદર આપણને કોષ દિવાલ એક્સ્ટ્રા જોવા મળશે રંજક દ્રવ્યો જોવા મળશે અને રસદાની જોવા મળશે જે પ્રાણી કોષની અંદર જોવા મળશે નહીં પ્રાણીકોષનું ઉદાહરણ આપણે આપણા પોતાના સેલનો લઈ શકીએ માણસનો મનુષ્યનો જે કોષ હોય એની જ આપણે ઉદાહરણ લઈ શકીએ પ્રાણી કોષ તરીકે આગળ તમે પિક્ચરની અંદર વનસ્પતિ કોષ ખાસ જોઈ શકો છો એટલે કંઈક આ રીતનો વનસ્પતિ કોષ હોય છે એનો છેદ લેવામાં આવ્યો છે અને આ રીતે એમાં બધી અંગિકાઓ ગોઠવાયેલી હોય છે તમે જોઈ શકો છો વનસ્પતિ કોષ છે તો કોષ દિવાલ તમને દેખાતી હશે બરાબર છે કે જે સૌથી બહાર કોષ દિવાલ આવેલી હોય છે પછી કણાપસૂત્ર તમે જોઈ શકો છો રાઇબોજોમ્સ જોઈ શકો છો હરિતકણ હરિતકણ જે હોય છે એ વનસ્પતિને લીલો કલર આપતી હોય છે કોષરસ તમે જોઈ શકો છો કે જે અને બીજી વસ્તુ કે જે કોષ દિવાલની નીચેનું જે લેયર હોય છે એટલે કે જેને સેલ મેમ્બ્રેન કહેવાય પ્લાઝમા મેમ્બ્રેન એ પણ તમને અહીંયા સ્પષ્ટ દેખાશે કોષરસ પટલ પછી ગોલગી કાય કોષ કેન્દ્ર તમે જોઈ શકો છો શું આયોજિત કોષ કેન્દ્ર તો આવી ઘણી બધી અંગિકાઓ જે છે એ આપણે હવે આ વિડીયોની અંદર થોડી ડિટેલમાં જોવાની છે પછી અહીંયા પ્રાણીકોષની વાત કરવામાં આવી છે તો પ્રાણીકોષ પણ તમે જોઈ શકો છો અહીંયા તમને કોષ દીવાલ જોવા મળશે નહીં હરિત કણ પણ જોવા મળશે નહીં તો મુખ્ય જે તફાવત છે વનસ્પતિ કોષ અને પ્રાણીકોષમાં એ તમે ખાસ યાદ રાખજો કંઈક બાજુના પિક્ચરમાં પણ કંઈક આવો પ્રાણીકોષ જે આપણો હોય છે એ અહીંયા દર્શાવેલો હોય છે કે કઈ રીતે અંદરની અંગિકાઓ આપણને દેખાતી હોય છે એની આસપાસ કોષ દીવાલ નહીં હોતી તો શું હોય છે તો કે જે પ્લાઝમા મેમરેન જે હોય છે એ અહીંયા આપણને જોવા મળે છે કોષરસ પટલ જે સૌથી બહારનું લેયર હોય છે કોષનું બરાબર છે આ ખાસ યાદ રાખજો અને મિત્રો આકૃતિ તમે દોરીને પ્રેક્ટિસ જેટલી વધારે કરશો એટલું તમને વધારે યાદ રહેશે આકૃતિ ઉપર પણ થોડુંક વધારે ધ્યાન આપવું જરૂરી છે કારણ કે જીવવિજ્ઞાન સબ્જેક્ટ એ પ્રમાણે હોય છે કે આકૃતિ તમને આવડે તો તમને લખતા પણ આવડી શકે તો આગળ વાત કરીએ કોસરસ પટલથી શરૂઆત કરીએ આપણે તો એની સંરચના કેવી હોય છે કેવી રીતે બનેલી હોય છે તો ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપ જ્યારે શોધાયું એટલે કે ઓગણીસો પચાસની અંદર મિત્રો આપણે કોઈ પણ વસ્તુ જે નરી આંખે આપણને ન દેખાતી હોય એ આપણે માઇક્રોસ્કોપની મદદથી જ જોઈ શકતા હોઈએ છીએ હવે ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપ છે એની શોધ ઓગણીસો પચાસની અંદર થઈ હતી અને એના પછી કોસરસ પટલ જે છે એ આપણને ડિટેલમાં એના એનો અભ્યાસ આપણે કરી શક્યા પોસિબલ બન્યું તો સૌપ્રથમ મનુષ્યના આરબીસી રક્તકણ જેને કહેવાય કે જે આપણા લોહીની અંદર જે સેલ હોય છે બ્લડ સેલ જેને કહેવાતા હોય આરબીસી રેડ બ્લડ સેલ્સ તો એનું પટલ જે હતું એની રાસાયણિક સંરચનાનો અભ્યાસ કરાયો હતો મિત્રો અહીંયા પિક્ચરની અંદર તમે રક્તકણ જોઈ શકો છો મિત્રો મને તમે નીચે કોમેન્ટ સેક્શનમાં એ જણાવો કે શું રક્તકણની અંદર કોષ કેન્દ્ર હોય છે હા કે ના તમે મને અવશ્ય કોમેન્ટ કરીને જણાવજો હવે રક્તકણની જ અહીંયા જે અભ્યાસ કર્યો હતો જે કોષરસ પટલનો એ રક્તકણમાં બહુ જ ઇઝી રીતે સરળતા રીતે થતો હતો એટલા માટે એનો ઉપયોગ કરાયો હતો અભ્યાસ માટે હવે રાસાયણિક બંધારણ કોષરસ પટલ લિપિડનો બનેલો હોય છે રાસાયણિક બંધારણ આપણે જોઈએ તો કોષરસ પટલ જે હોય છે એ લિપિડનો બનેલો હોય છે કે જે દ્વિસ્તરીય હોય છે એટલે કે ડબલ લેયર હશે લિપિડના ડબલ લેયર હશે લિપિડ પ્રોટીન એ બધા જે અણુઓ છે એ આપણે આગળના પ્રકરણમાં ધોરણ અગિયારની અંદર જ જોવાના છે ત્યારે તમને વધારે ખ્યાલ આવશે તો એ કોષરસ પટલ જે છે એ લિપિડનો બનેલો હોય છે દ્વિસ્તરીય હોય છે પછી વાત કરીએ તો લિપિડ્સની ગોઠવણીમાં ધ્રુવીય શીર્ષ બહાર એટલે કે જલ અનુરાગી હાઇડ્રોફિલિકની તરફ હોય છે અને અધ્રુવીય પૂછ જે હોય છે એ અંદરની તરફ હોય છે જેને હાઇડ્રોફોબિક કહેવાય જલ વિતરાગી એટલે કે આમાં જે લિપિડની ગોઠવણી છે એની વાત કરવામાં આવી છે કે લિપિડના જે ધ્રુવો હોય છે તો બહારની બાજુએ કયું ધ્રુવ હશે ને અંદરની બાજુએ કયું ધ્રુવ વસે એની વાત કરવામાં આવી છે તો લિપિડ લિપિડની જ્યારે વાત કરીએ તો કોષની જે રચના છે કોષની આસપાસ જે કોષરસ પટલ હોય છે તો બહારની બાજુએ જે છે એ જલ અનુરાગી એટલે કે હાઇડ્રોફિલિક હવે જલ અનુરાગી એટલે કે જે પાણી પ્રત્યે વોટર લવિંગ જેને કહેવાય કે જે પાણી પ્રત્યે આકર્ષે એને હાઇડ્રોફિલિક કહેવાય છે અને અદ્રુવી પૂંછ જે છે જલ વિતરાગી તો એ પાણીથી દૂર ભાગશે તો એ અંદરની તરફ હોય છે આના કારણે હાઇડ્રોકાર્બનની બનેલી અદ્રુવીય પૂંછડી જલકૃત પર્યાવરણથી સુરક્ષિત રહેતી હોય છે એટલે કે જે એમાં આપણને હાઇડ્રોકાર્બન જોવા મળશે અંદરની સાઈડે તો એ જલકૃત પર્યાવરણથી સુરક્ષિત હોય છે એટલે કે એને પાણીની કોઈ અસર થશે નહીં લિપિડનો ઘટક ફોસ્પોગ્લિસરાઈડનો બનેલો હોય છે એટલે કે જે લિપિડનો જે નાનામાં નાનો જે ઘટક હશે એ આપણને ફોસ્ફો ગ્લિસરાઈડનો બનેલો જોવા મળશે હવે જૈવ રાસાયણિક સંશોધનોથી સાબિત થયું છે કે પટલ પ્રોટીન તેમજ કાર્બોદિત ધરાવે છે એટલે કે પટલ જે છે એ પ્રોટીન તેમજ કાર્બોદિત પણ ધરાવે છે લિપિડનું તો બનેલું હોય છે સાથે સાથે પ્રોટીન અને કાર્બોદિત એટલે કે કાર્બોહાઈડ્રેટ જેને સુગર કહેવાય એ પણ ધરાવે છે જુદા જુદા કોષોની અંદર લિપિડ અને પ્રોટીનનું પ્રમાણ પણ જુદું જુદું આપણને જોવા મળે છે આપણે મનુષ્યના રક્તકણની વાત કરીએ તો આપણું જે આરબીસી છે એ બાવન ટકા પ્રોટીન અને ચાલીસ ટકા લિપિડ ધરાવે છે MCQ માટે ખાસ આઈ પટલની અંદર પ્રોટીન અંતર્ગત અને પરિઘીય એટલે કે ઇન્ટ્રિન્સિક એન્ડ પેરીફેરલ એક્સટેન્સિંગ જેને કહેવાય એવા પ્રોટીન બે અલગ અલગ ભાગમાં આપણે એને અલગ કરી શકીએ છીએ કે જે અંદરની સાઈડે પ્રોટીન હશે એને ઇન્ટ્રીન્સિંગ કહીશું અને જે બહાર એટલે કે પેરીફેરલ એની બાઉન્ડ્રી ઉપર આપણને જે જોવા મળશે કોસરસ પટલની જે બાઉન્ડ્રી ઉપર જોવા મળશે એને આપણે પેરીફેરલ પ્રોટીન કહીશું અંતર્ગત પ્રોટીન હશે એ પટલમાં અંશતઃ કે સંપૂર્ણ ખૂંપેલા હોય છે એટલે કે જે અંતર્ગત પ્રોટીન હશે એ થોડા અંદરની સાઈડે ખૂંપેલા હશે કાં તો પછી આખા આર પાર થયેલા હશે અને જ્યારે પરિગીય પ્રોટીન છે એ પટલની બાહ્ય સપાટી ઉપર જ આવેલા હશે એ અંદર આપણને ઘૂસેલા જોવા મળશે નહીં સિંગર અને નિકોલ્સને ઓગણીસો બોતેરની અંદર મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે મિત્રો કે સિંગર અને નિકોલ્સને ઓગણીસો બોતેરમાં ફ્લુઇડ મોઝિક મોડલ આપ્યું હતું કે જે સર્વસ્વીકૃત બન્યું એટલે કે વાઇડલી એક્સેપ્ટેડ એટલે કે આખા વિશ્વમાં એ મોડલ એમનું એક્સેપ્ટ થયું સેનું મોડલ હતું તો કે પ્લાઝમા મેમ્બ્રેનનું જે આપણું કોષરસ પટલ છે એનું એક એવું એમણે મોડલ તૈયાર કરીને અભ્યાસ કરીને આપ્યું કે જે સર્વસ્વિકૃત બન્યું એટલે કે બધાને સ્વીકારવું પડ્યું કે હા આવી રીતે જ આપણું જે કોષ કોષરસ પટલ હોય છે એ આવું જ હોય છે હવે આના સંદર્ભમાં લિપિડની અર્ધતરલ પ્રકૃતિના કારણે તેની દ્વિસ્તરીય ગોઠવણીમાં અંદર પ્રોટીન પાશ્વિય ગતિ કરતું હોય છે એટલે કે જે લિપિડનું અર્ધતરલ પ્રકૃતિ હશે લિપિડ જે હોય છે આપણને ખબર છે કે જે દિવેલ તમે લઈ લો ઉદાહરણ તરીકે દિવેલ હોય કે કોઈ પણ તેલ હોય આપણે જે તેલ ખાતા હોય એ કેવું ચીકણું હોય છે તો એનું જે પ્રકૃતિ છે લિપિડની અર્ધતરલ તો એના કારણે શું થશે કે એની જે બે લેયરો છે લિપિડના એની અંદર પ્રોટીન પાશ્વીય ગતિ કરતા હોય છે પ્રોટીન આમ તેમ ગતિ કરતાં આપણને જોવા મળશે પટલની અંદર તેની ગતિ કરવાની ક્ષમતાને તરલતાના આધારે નક્કી કરી શકાય છે એટલે કે પટલમાં એ જેવી રીતે પ્રોટીન ગતિ કરે છે એની ક્ષમતા જે છે એ ક્ષમતાનો આધાર એને એની ઉપર નક્કી કરી શકાય છે આપણે મિત્રો કોસરસ પટલનું જે ફ્લોડ મોઝિક મોડલ છે એ તમે જોઈ શકો છો શર્કરા તમને દેખાય છે બહારની સાઈડે એટલે કે કાર્બોદિત પ્રોટીન પણ દેખાતું હશે અંતર્ગત પ્રોટીન તમે ખાસ જોજો કે જે કેવી રીતે અંદરની તરફ ખૂંપેલું જોવા મળે છે અંતર્ગત પ્રોટીન દ્વિસ્તરીય લિપિડ તમને દેખાય છે કે કેવા લિપિડના આ બે લેયરો તમને એક ચાદર જેવા આમ દેખાશે કોલેસ્ટેરોલ છે એ પણ એક લિપિડ જ છે તો આ રીતનું જે ફ્લુઇડ મોઝિક મોડલ છે એ આખા વિશ્વમાં સર્વસ્વિકૃત છે અને આપણે આગળ એનો ડિટેલમાં પણ અભ્યાસ કરવાનો જ છે આગળના ધોરણોની અંદર મિત્રો કોષરસ પટલ દ્વારા પદાર્થોનું વહન કઈ ક્રિયાઓને આધારે થાય છે હવે આપણે જે આકૃતિમાં કોષરસ પટલ જે જોયું હવે આની એક સાઈડ કોષની બહારનો ભાગ હશે અને આની એક સાઈડ કોષની અંદરનો ભાગ હશે બરાબર છે કારણ કે આ કોષની બાઉન્ડ્રી છે તો બાઉન્ડ્રી હંમેશા બે વસ્તુઓને અલગ કરતી હશે અંદરની સાઈડે અને બહારની સાઈડે તો આગળનો જે પ્રશ્ન છે એટલે કે પદાર્થોનું વહન કરવાનું હોય છે કે જે કોષમાંથી અંદર અંદર કોષની અંદર લઈ જવું અથવા તો કોષમાંથી બહાર લઈ જવું તો આ બધું વહન છે એ કઈ ક્રિયાઓને આધારે થાય છે કોસરસ પટલમાંથી જ એ આપણે જોવાનું છે તો કોસરસ પટલનું સૌથી મહત્ત્વનું કાર્ય શું છે તો કે અણુઓની તેની આરપાર વહન કરવું મિત્રો ગમે તે બોર્ડર હશે એ બોર્ડરનું કામ શું હશે અંદર જવાનું અથવા તો બહાર જવાનું કોઈ પણ આપણી બોર્ડર લઈ લો કે ભારત અને નેપાળની જે બોર્ડર છે તો નેપાળના વ્યક્તિઓ ભારતમાં આવી શકે તો એ બોર્ડર એમને ક્રોસ કરવી જ પડે એ રીતે ભારતમાંથી કોઈને નેપાળ જવું હોય તો પણ બોર્ડર ક્રોસ કરવી પડે તો આ રીતે આપણા શરીરની અંદર સજીવ શરીરની અંદર અણુઓનું જે ગતિ કરવાની હોય છે વહન કરવાનું હોય છે એમાં કોસરસ પટલ ખાસ મહત્ત્વનું કાર્ય કરતું હોય છે આ પટલ તેની બંને બાજુએ રહેલા અણુઓ માટે પસંદગીમાન પટલ તરીકે વર્તે છે એટલે કે બોર્ડર હોય છે એ બોર્ડર ઉપર કોઈ આપણને સિક્યોરિટી ગાર્ડ જોવા મળશે સિક્યોરિટી ગાર્ડ તરીકે એ સિક્યોરિટી ગાર્ડ શું કરશે તો કે પસંદગીમાન અણુઓને જ અંદર આવવા દેશે અથવા તો બહાર જવા દેશે એટલે કે જે રીતે હવે આપણે કોઈ અમુક ઇવેન્ટમાં જવું હોય તો પાસની જરૂર પડે છે જો આપણી પાસે પાસ હોય તો જ આપણને અંદર એન્ટ્રી મળે તો એક આ રીતનું જ કામ જે છે એ ખૂસરસ પટલ કરતું હોય છે એટલે કે જે અણુઓની જરૂર હશે એને અંદર જવા દેશે જેની જરૂર નહીં હોય એને અંદર નહીં જવા દે ઘણા અણુઓ શક્તિની આવશ્યકતા વગર પટલની આરપાર વહન પામે છે જેને મંદ વહન કહે છે એટલે કે અમુક એવા અણુઓ હશે કે જેને કોઈ શક્તિની જરૂર નહીં પડે એ આમ તેમ ફરી શકતા હશે એટલે કે આપણે ઇવેન્ટની વાત કરીએ તો એક ઇવેન્ટ એવી છે કે એમાં જે વીઆઈપી માણસો જે છે એ વીઆઈપી માણસને કોઈ પાસની જરૂર નથી એમને બધા ઓળખે છે એમની પાસે એવું આઈ કાર્ડ જ છે તો એમને સિક્યોરિટી ગાર્ડ રોકશે નહીં એટલે એમને મંદ વહન કહેવાશે એવું જે ટ્રાન્સપોર્ટ થશે એને પેસિવ ટ્રાન્સપોર્ટ કહેવાય છે એટલે કે કોઈ શક્તિની આવશ્યકતા એમની રહેતી નથી એટલે કે એમને સિક્યોરિટી વાળા જોડે કોઈ મગજમારી કરવાની જરૂર નથી એ સીધા જ અંદર જઈ શકે છે આ રીતે તમે યાદ રાખી શકો છો તટસ્થ દ્રવ્યો જે હોય છે એ સામાન્ય પ્રસરણના સિદ્ધાંત અનુસાર પ્રસરણ ઢોળાંશ મુજબ વધુ સાંદ્રતાથી ઓછી સાંદ્રતા તરફ પટલની આરપાર વહન પામે છે અમુક એવા દ્રવ્યો જે હોય છે કે જે પ્રસરણનો સિદ્ધાંત પ્રસરણ પામવું એટલે કે વધુમાંથી ઓછા તરફ જવું મિત્રો આપણને ગુરુત્વાકર્ષણનો નિયમ ખબર છે કંઈક એ રીતે જ આની અંદર પણ થતું હોય છે કે જેમ વધુ સાંદ્રતાવાળો કોઈ વસ્તુ હશે ત્યાંથી ઓછી સાંદ્રતા તરફ ગતિ કરશે પ્રસરણ ઢોળાણ જેને કહેવાય તો પાણી પણ આ પટલમાંથી પોતાની વધુ સાંદ્રતાથી ઓછી સાંદ્રતા તરફ ગતિ કરે છે એટલે કે મિત્રો જો કોષની બહાર પાણી વધારે છે કોષની અંદર પાણી ખૂબ જ ઓછું છે તો જે કોષરસ પટલ છે એ પાણીને ઓટોમેટિક અંદર જવા દેશે પાણીની પ્રસરણ દ્વારા થતી આ ગતિને આશ્રુતિ કહેવાય છે મોસ્ટ આઈમ્પી પ્રશ્ન ઓસ્મોસિસ કોને કહેવાય તો પાણીની આવી પ્રસરણ દ્વારા જે ગતિ થાય એને ઓસ્મોસિસ એટલે કે આશ્રુતિ કહેવાતું હોય છે કે જે પ્રસરણ પ્રસરણોળાંશ મુજબ આગળ વધતું હોય છે પ્રસરણનો સિદ્ધાંત ખાસ યાદ રાખજો પછી ધ્રુવીય અણુઓ અધ્રુવીય લિપિડના દ્વિસ્તરમાંથી પસાર થઈ શકતા નથી એટલે કે એવા અણુઓ જે હશે જેના ધ્રુવો હશે તો એ આવા અદ્રવીય જે લિપિડ છે એમાં દ્વિસ્તરમાંથી પસાર નહીં થઈ શકે હવે આવા અણુઓને પટલમાંથી પસાર થવા માટે એક વાહક પ્રોટીનની સાનુકૂલિત પ્રસરણ માટેની જરૂર પડે છે એટલે કે હવે આવા અણુઓને અંદર લઈ જવા તો કેવી રીતે લઈ જઈશું એટલે કે મિત્રો કોઈ એવી સેલિબ્રિટી ઇવેન્ટની અંદર આવે તો એની પાસે બધા ઓટોગ્રાફ માંગવા માટે આવી જશે અને એમને હેરાન કરશે તો આવા જે સેલિબ્રિટી હશે એમની આસપાસ એવા આપણને બોડીગાર્ડ જોઈશે સેબ એ રીતે જ કે આવા જે અણુઓ હશે ધ્રુવીય અણુઓ એમને પટલમાંથી પસાર થવા માટે વાહક પ્રોટીનની જરૂર પડશે સાનુકૂલિત પ્રસરણ દ્વારા એટલે કે ફેસિલિટેટેડ ડિફ્યુઝન એમની પાસે એવા બોડીગાર્ડ હશે કે જે એમને હેરાન નહીં થવા દે અને એમને આસાનીથી ઇવેન્ટની અંદર પ્રવેશ એન્ટ્રી મળશે કેટલાક આયનો કે અણુઓનું વહન પટલની આરપાર સંકેન્દ્રતા ઢોળાન્સની વિરુદ્ધ દિશામાં થતું હોય છે કે અમુક એટલા એવા આયનો હોય છે કે અણુઓ હોય છે કે એમનું જે વહન હોય છે એ પટલની આરપાર સંકેન્દ્રતા ઢોળાંશની વિરુદ્ધ દિશામાં પણ થતું હોય છે એટલે કે ઓછી સાંદ્રતાથી વધુ સાંદ્રતા તરફનું વહન એ ક્રિયાશક્તિ ઉપર આધારિત છે એટલે કે જેમ વધુ સાંદ્રતામાંથી ઓછી સાંદ્રતા તરફ જવું હોય તો ખૂબ જ સરળતાથી જઈ શકાશે પરંતુ જ્યારે ઓછી સાંદ્રતાથી વધુ સાંદ્રતા તરફ જવું હોય તો આપણને કોઈ ક્રિયાશક્તિની જરૂર પડે છે જેમાં એટીપીનો ઉપયોગ કરાય છે અને તેને સક્રિય વાહન કહે છે હવે જે અણુ એટીપીનો ઉપયોગ કરીને અંદરની સાઈડે જશે તો એને સક્રિય વાહન કહેવાશે એક્ટિવ ટ્રાન્સપોર્ટ ખાસ યાદ રાખજો પિક્ચરની અંદર તમે ખાસ જોઈ શકો છો કે કઈ રીતે તમને ગ્રીન કલરના પ્રોટીન દેખાય છે પ્રોટીન ચેનલ તમને દેખાશે કે ત્યાંથી એ અણુઓ એક જગ્યાએથી એક જગ્યામાંથી બીજી જગ્યાએ એટલે કે કોષના બહારથી કોષની અંદર અથવા તો કોષની અંદરથી કોષની બહાર જઈ શકે છે સેલ મેમ્બ્રેનની વચ્ચે એટલે કે કોષ રસ પટલની જે આરપાર એ જઈ શકતા હોય છે એક્સ્ટ્રા સેલ્યુલર સ્પેસ એટલે કે કોષની બહારની બાજુ અને ઇન્ટ્રા સેલ્યુલર સ્પેસ એટલે કે કોષની અંદરની બાજુ આ બાઉન્ડ્રી છે બાઉન્ડ્રીની બે બાજુઓ બરાબર છે આગળ વાત કરીએ તો કોષ દિવાલ નું રાસાયણિક બંધારણ તેમજ કાર્ય વિશે ટૂંકમાં માહિતી આપો કોષ દીવાલ વિશે હવે આપણે જોવાનું છે કે જે ફક્ત આપણને વનસ્પતિ કોષ ફૂગ એની અંદર જોવા મળશે તો ફૂગ અને વનસ્પતિના રસપટલની બહાર કોષ રસપટલની બહાર આવેલી નિર્જીવ દ્રઢ રચનાને કોષ દીવાલ કહેવાય છે દ્રઢ રચના હશે એક પ્રકારની એટલે કે મજબૂત થશે અને કોષ દીવાલ જે છે એ કોષને ફક્ત આકાર આપવા ઉપરાંત કોષને યાંત્રિક નુકસાન અને ચેપથી રક્ષણ આપતા નથી પરંતુ કોષો વચ્ચે સંપર્ક બનાવી રાખવા અને અનિચ્છિનીય મહાઅણુઓથી કોષને અવરોધ પ્રદાન કરે છે એટલે કે કોષ દિવાલ જે હોય છે એનું કાર્ય શું છે કોષ દિવાલ આપણને ભગવાને કેમ આપી છે તો કે કોષ દિવાલ છે એ કોષને આકાર તો આપશે જ આકાર આપવાની સાથે સાથે કોષને યાંત્રિક નુકસાનથી બચાવશે એટલે કે કોઈ કોષને માર ના પડે બહારથી કોઈ એવો માર ના પડે યાંત્રિક નુકસાન ના થાય એનાથી પણ રક્ષણ આપે છે કોષ દિવાલ એટલે કે પ્રોટેક્શન જેમ આપણે મોબાઈલની પાછળ આપણે કવર લગાવીએ છીએ એ રીતે કોષને આસપાસ પણ કોષ દિવાલ એ રીતે એને રક્ષણ આપતી હોય છે પછી ચેપથી પણ રક્ષણ આપશે અમુક વાયરસ અથવા તો બેક્ટેરિયા એવા જીવાણુઓથી એને જે રોગ થતો હશે એ રોગ પણ નહીં થાય એનાથી પણ રક્ષણ આપશે કોષ દિવાલ બીજું એનું કાર્ય છે કે કોષોની વચ્ચે સંપર્ક બનાવી રાખશે મિત્રો એટલે કે બે કોષો વચ્ચેનો સંપર્ક જે હશે એ સંપર્ક કેવી રીતે બનશે એટલે કે એમની બે વચ્ચે જે કોન્ટેક થશે એમની બંને વચ્ચે જે બધા અમુક જે વાતાવિનિયમયને એવું બધું જે થશે હવા બધા અણુઓની હલનચલન થશે એ બધું શેના લીધે થશે અમુક સિગ્નલો પણ એની આસપાસ જશે એક કોષમાંથી બે કોષમાં તો એ બધું જ કોષ દિવાલને આધારિત છે કોષ દિવાલના જ કાર્યો છે હવે અનિચ્છિનીય મહાણુઓથી પણ કોષને અવરોધ પ્રદાન કરે છે એટલે કે અમુક મહાઅણુઓ જે કોષને કોઈ એની જરૂર નહીં હોય તો એમની સામે પણ રક્ષણ આપશે લીલની કોષ દિવાલની વાત કરીએ તો સેલ્યુલોઝ ગેલેક્ટન્સ મેનોઝ અને કેલ્શિયમ કાર્બોનેટ જેવા ખનિજની બનેલી હોય છે વનસ્પતિની અંદર વાત કરીએ એટલે કે વનસ્પતિની જે કોષ દિવાલ છે એ સેની બનેલી હશે સેલ્યુલોઝ હેમિસેલ્યુલોઝ પેક્ટીન અને પ્રોટીનની બનેલી હશે વનસ્પતિના તરુણ કોષની અંદર પ્રાથમિક કોષ દિવાલ જોવા મળે છે જેમાં વૃદ્ધિની ક્ષમતા હોય છે તે પરિપક્વતાની એટલે કે મેચ્યોરિટી સાથે ક્ષય પામતી જાય છે અને તેની સાથે કોષની અંદર રસ્તર તરફ દ્વિતીયક કોષ દિવાલનું પણ નિર્માણ થતું હોય છે એટલે કે જ્યારે વનસ્પતિ જ્યારે એનું જીવનનો સમય પસાર કરતી હોય છે અમુક વનસ્પતિની એવી ઉંમર થાય છે જ્યારે તરુણ કોષની અંદર આપણને પ્રાથમિક કોષ દિવાલ જોવા મળશે પછી જેમ જેમ વનસ્પતિ કોષ વૃદ્ધિ થશે તો એ વૃદ્ધિની ક્ષમતા હોય તેમ પરિપક્વતા એટલે કે મેચ્યોર થઈ જશે એ કોષ અને એની સાથે ક્ષય પણ પામતી જશે અને તેની સાથે કોષની અંદરની સાઈડે દ્વિતીય કોષ દિવાલનું પણ નિર્માણ થશે એટલે કે જેમ જેમ સજીવ મોટો થશે એમ એમ એ વૃદ્ધ થશે તો એની પરિપક્વતા સાથે એનો ક્ષય પણ થશે એટલે કે એ મરવાની પણ એક જે ઘટના હોય છે એ પણ થતી હોય છે વનસ્પતિ કોષની અંદર મધ્યપટલ જે હોય છે એ મુખ્યત્વે કેલ્શિયમ પેક્ટેટનું બનેલું સ્તર છે કે જે આજુબાજુના કોષોને એકબીજાના સંપર્કમાં રાખે છે તેમજ જકડી રાખે છે એટલે કે જે મધ્યપટલ હોય છે એ કેલ્શિયમ પેક્ટેટનું બનેલું હશે એવું એક સ્તર છે કોષની આસપાસ કે જે આજુબાજુના કોષોને એકબીજાના સંપર્કમાં રાખશે અને એમને જકડી રાખશે કોષ તેમજ રહેલા કોષરસ તંતુઓ જે આજુબાજુના કોષના કોષરસને સંપર્કમાં રાખે છે એટલે કે કોષ દીવાલ અને પટલ જે છે એની આરપાર જે કોષરસના તંતુઓ આપણને જોવા મળે છે પ્લાઝમો જેને કહેવાય એ આજુબાજુના કોષોને કોષરસને સંપર્કમાં રાખશે આગળ જોઈએ આપણે તો અંતઃપટલમય તંત્ર એટલે શું તેમાં કઈ કોષીય અંગિકાઓ જોવા મળે છે એ આપણે ટૂંકમાં જોવાનું છે તો મિત્રો કોષમાંની બધી જ અંગિકાઓ તેઓની રચના અને કાર્યોની દ્રષ્ટિએ અલગ અલગ હોય છે આગળ જ આપણે વાત કરી કે બધી અંગિકાઓનું કંઈક અલગ કાર્ય હશે એની અલગ રચના હશે આમ છતાં તેમાંની ઘણી ભેગી મળીને અંતઃ પટલમય તંત્રની રચના કરે છે એટલે કે આખી એક તંત્ર બનાવશે બધા ભેગા મળીને તેઓના કાર્યો એકબીજાના સંકલનથી થતા હોય છે એટલે કે એકબીજા સાથે સંકળાયેલા જોવા મળશે એના કાર્યો વાત કરીએ આપણે આગળ તો અંતઃકોષરસ જાળ એન્ડોપ્લાઝમિક રેટિક્યુલમ ઈ આર ગોલ્ગિકાય લાઇસોજોમ્સ અને રસદાનીઓને અંતઃપટલમય તંત્રનો ભાગ માનવામાં આવે છે એટલે કે અંતઃપટલમય તંત્રની અંદર શેનો સમાવેશ થાય છે તો કે ઈ આર અંતઃકોસરસ જાળ ગોલ્ગિકાય લાઇસોજોમ્સ અને રસદાની હવે શેનો સમાવેશ નથી થતો તો કે કણાપસૂત્ર હરિત કણ અને પેરોક્સિજોમનું સંકલન જે છે ઉપરના પટલમય તંત્ર સાથે નથી થતો અને તેઓને અંતઃપટલમય તંત્રનો ભાગ ગણવામાં આવતો નથી તો આપણે અંતઃકોષરસ ઝાડ જોઈએ એન્ડોપ્લાઝમિક રેટિક્યુલમ તો સુકોષ કેન્દ્રિક કોષોના સમગ્ર કોષરસમાં પથરાયેલી નાની નલિકામય રચનાઓના જાળાને અંતઃકોષરસ ઝાડ કહે છે એટલે કે આપણને આખા કોષરસની અંદર પથરાયેલી જોવા મળશે નાની નલિકામય રચના હશે તમે જોઈ શકો છો કઈ રીતે કોષ કેન્દ્ર તમને દેખાય છે અને કોષ કેન્દ્રના જે પટલ છે એમાંથી એ ઉદ્ભવેલી છે કણિકામય અને કણિકા વિહીન આપણને બે અલગ અલગ કોષરસ જાળ આપણને જોવા મળે છે ઉપર તમે રિબોઝોમ્સ પણ જોઈ શકો છો એની સપાટી ઉપર તો ઇઆર જે છે એ આંતરકોષીય અવકાશને બે ભાગની અંદર વિભાજિત કરશે એટલે કે પટ્ટલમય ઇયારની અંદર અને બાહ્ય પટલમય એટલે કે કોષરસ એમાં મુખ્યત્વે રાઇબોઝોમ્સ જે છે એ ઇયારની બાહ્ય સપાટીએ ચોંટેલા રહે છે એટલે કે બે ભાગની અંદર આપણને એ વિભાજિત કરશે આંતરકોષીય જે અવકાશ હશે એનો બરાબર છે અંદરની સાઈડે અને બહારની સાઈડે હવે જે રીબોજોમ્સ છે આપણને બહારની સપાટીએ ચોંટેલા જોવા મળશે જે અંતઃકોષરસ જની બહારની સપાટી પર રિબોજોમ્સ ગોઠવાલા હોય તેને ખરબચડી એટલે કે કણિકા મય કહેવાય છે મિત્રો જે વાત કરી આપણે કે કણિકા મય અને કણિકા વિહીન બે અંતઃ કોસરસ ઝાડ હોય છે તો કણિકા માય એટલે કે રિબોજોમ્સ જેની ઉપર ચોંટેલા હશે એને આપણે ખરબચડી જે એની સપાટી હશે એના લીધે આપણે એને રફ એન્ડોપ્લાઝમક રેટિક્યુલમ કહેવાય એટલે કે આર ઇ આર આર ફોર રફ અને લીસી હશે કે રિબોઝોમ્સની ગેરહાજરી હશે ત્યાં આપણને રિબોઝોમ્સ જોવા નહીં મળે તો એ લીસી સપાટી હશે જેને કણિકા વિહીન પણ કહેવાય અને એને કહેવાશે સ્મૂથ એન્ડોપ્લાઝમિક રેટિક્યુલમ એસ ઇ આર એસ ફોર સ્મૂથ પિક્ચરની અંદર તમે જોઈ શકો છો કઈ રીતે ન્યુક્લિયસ એટલે કે કોષ કેન્દ્રમાંથી ઉદ્ભવેલી છે જે કોષો પ્રોટીન સંશ્લેષણ અને સ્ત્રાવમાં સક્રિય રીતે ભાગ લે છે તેને કણિકામય અંતઃ કોષરસ જાળ સાથે સંકળાયેલા હોય છે એટલે કે અમુક જે કોષો હોય છે એ આપણી અંદર પ્રોટીન સંશ્લેષણનું કાર્ય કરતા હોય છે અને સ્ત્રાવ કરતા હોય છે તો એમાં જે છે એ કણિકામય અંતઃ કોષરસ જાળ સાથે એવા પ્રોટીન સંકળાયેલા હશે એવા કોષો સંકળાયેલા હશે આર ઈ આર એટલે કે રફ રફની અહીંયા વાત કરી છે તો એ ખૂબ જ વિસ્તરેલા હોય છે અને તે બાહ્ય કોષ કેન્દ્ર પટલથી શરૂ થાય છે એટલે કે કોષ કેન્દ્રની આસપાસ જે પટલ હોય છે બહારની શરૂ બા બાજુએ ત્યાંથી એ શરૂ થશે જ્યારે લીસી અંતઃકોષરસ ઝાડ છે સ્મૂથ એ લિપિડ સંશ્લેષણનું મુખ્ય સ્થાન છે એટલે કે જે લિપિડ બનતા હોય છે એ ત્યાં આગળ બનતા હોય છે લીસી ઉપર લીસી અંતઃ કોષરસ ઝાડ ઉપર પ્રાણી કોષોમાં સ્ટીરોઈડલ અંતઃસ્ત્રાવો જેવા લિપિડનું સંશ્લેષણ છે એ એસીઆરમાં થતું હોય છે એટલે કે આપણા કોષોની અંદર અંતઃસ્ત્રાવો જે રહેલા હોય છે સ્ટીરોઇડ નામનું જે અંતઃસ્ત્રાવ છે પ્રાણી કોષમાં એવા લિપિડ જે છે એનું સંશ્લેષણ છે એ અહીંયા થતું હોય છે સ્મૂથ એન્ડોપ્લાઝમક રેટિક્યુલમ ઉપર આપણે ગોલગી પ્રસાધન વિશે હવે જોઈશું ગોલગી એપરેટસ આ બધી જે અંગિકાઓ છે એ કોષની અંદર કોષરસ પટલમાં આવેલી હોય છે અને આપણે એક એક કરીને આપણે એના ઉપયોગો એના કાર્યો આપણે જોઈએ છીએ તો કેમિલો ગોલગી નામના સાયન્ટિસ્ટે અઢારસો અઠ્ઠાણુંની અંદર સૌ પ્રથમ ઘુવડના ચેતાકોષમાં કોષ કેન્દ્રની નજીક ઘટ્ટ અભિરંજિત જાલિકામય રચના જોઈ હતી અને તેને એણે ગોલ્ગી કાય નામ આપ્યું હતું એટલે કે સૌપ્રથમ અઢારસો અઠ્ઠાણુંની અંદર આ વસ્તુ શોધાઈ હતી બરાબર છે કે જે કોષ કેન્દ્રની નજીક હશે ઘટ્ટ હશે અને અભિરંજિત હશે જલિકામાય રચના આ ઘણી બધી ચપટી બિંબ આકારની કોથળીઓ કે સિસ્ટરનીઓની બનેલી હશે જેનો વ્યાસ આપણે જોઈએ તો ઝીરો પોઈન્ટ પાંચ માઇક્રોમીટરથી એક માઇક્રોમીટર સુધીનો એનો વ્યાસ હોય છે અને ચપટી બિંબ આકારની કોથળીઓ જેવી રચના હશે આકૃતિમાં સ્પષ્ટ જોઈ શકાય છે હવે આ બધી જે નલિકાઓ હશે એ એકબીજાને સમાંતર થપ્પી સ્વરૂપે ગોઠવાઈને ગોલગી કાયની રચના કરશે ગોલગી કાયમાં સિસ્ટરનીની સંખ્યા જુદી જુદી હોય છે ગોલગી સિસ્ટરની એક કોષ કેન્દ્રિત કોષ કેન્દ્રની નજીક સંકેન્દ્રિત થયેલી હોય છે એટલે કે કોષ કેન્દ્રની નજીક જ આપણને વધારે પડતી જોવા મળશે જેમાં નિર્માણકારી સપાટી જે છે એ બહિર્ગોળ એટલે કે જેને સિસ કહેવાય બહારની બહિર્ગોળ આપણને ખબર જ છે અને પરિપક્વ સપાટી જે હશે એ અંતરગોળ હશે એટલે કે જેને ટ્રાન્સ કહેવાય છે હવે અંગિકાનો સિસ અને ટ્રાન્સ છેડાઓ એકબીજાથી તદ્દન અલગ હોય છે પરંતુ એકબીજા સાથે જોડાયેલા હોય છે રચના એમાં જુદી જુદી હોય છે તો આ રીતે યાદ રાખજો પછી આપણે ગુલગી કાયનું કાર્ય જોઈએ તો કોષની બહાર સ્ત્રાવ પામતા કે કોષાંતરીય લક્ષ્ય સુધી પહોંચાડવા માટે ઘટકોના પેકેજિંગનું દ્રવ્ય ઇયારમાંથી પુટિકા સ્વરૂપે ગોલગી કાયના શિષ છેડાથી સંગઠિત થઈ અને પરિપક્વ છેડા તરફ ગતિ કરે છે એટલે કે ગોલગીકાયનું મુખ્ય કાર્ય આપણે જોઈએ તો જે કોષની બહાર જે સ્ત્રાવ પામે છે એવા કોષાંતરીય લક્ષ્ય સુધી પહોંચવા માટે પણ અમુક જે ઘટકોના પેકેજિંગનું જે દ્રવ્ય છે ઇયારમાંથી પુટિકા સ્વરૂપે એક ગોલગી કાયદા શિસ્ત છેડાથી સંગઠિત થઈને પરિપક્વ છેડા તરફ જાય છે એટલે કે ટ્રાન્સપોર્ટેશનનું કામ એક પ્રકારનું કહેવાય કેટલાય પ્રોટીનનું સંશ્લેષણ છે એ રિબોઝોમ્સ દ્વારા અંતઃકોષરસજાળની સપાટી ઉપર થાય છે અને ગોલગી કાયના ટ્રન્સ છેડા પરથી મુક્ત થતા તેમાં ફેરફારો પણ થાય છે એટલે કે જ્યારે પ્રોટીન બનતું હોય છે આપણા સજીવ કોષની અંદર તો એ રીબોજમ્સ દ્વારા બનતું હોય છે અને અંતઃકોષરસજાળની સપાટી ઉપર બનતું હોય છે અને ગોલગી કાયનો ઉપયોગ એમાં ક્યાં આવ્યો તો કે ટ્રન્સ છેડાથી મુક્ત થાય છે પ્રોટીન અને એમાં ફેરફાર કરે છે ગોલ્ગી કાય જે છે એ ગ્લાયકોલિપિડ અને ગ્લાયકો પ્રોટીનનું મુખ્ય નિર્માણ સ્થાન છે ગ્લાયકોલિપિડ કોને કહીશું આપણે કે જે લિપિડ અને ગ્લાયકો એટલે કે સુગર મોલિક્યુલ જેને કહેવાય સુગર રેસિડ્યુ અને લિપિડ રેસિડ્યુ એ બંનેનું જે કોમ્બિનેશન હોય છે એ બંને ભેગા થઈને ગ્લાયકો લિપિડ બનાવે છે ગ્લાયકો એટલે સુગર લિપિડ એટલે લિપિડ અને ગ્લાયકો પ્રોટીન કોને કહીશું તો કે સુગર અને પ્રોટીનનું કોમ્બિનેશન જે હશે એને આપણે ગ્લાયકો પ્રોટીન કહીશું અહીંયા આ પિક્ચરની અંદર ગ્લાયકો પ્રોટીનનું ઉદાહરણ આપેલું છે આપણે હવે લાઇસોજોમ્સ વિશે જોઈશું થોડુંક તો ક્વેશ્ચન પૂછાઈ શકે કે ટૂંક નોંધ લખો લાઇસોજોમ્સ તો લાઇસોજોમ્સ કોઈ પણ અણુનું પાચન કરી શકે છે કઈ રીતે સમજાવવાનું કે તો આપણે જોઈએ હવે કે કાય જે છે આપણે આગળ જોયું એમાંથી નિર્માણ પામતી એક પટલમય પુટકીય રચના છે લાઇસોઝોમ જે ગોલગી કાયમાંથી નિર્માણ પામશે તે બધા જ પ્રકારના હાઇડ્રોલાઇટિક ઉત્સેચકો એટલે કે હાઇડ્રોલેઝ લાઇપેઝ પ્રોટીએઝ કાર્બોહાઈડ્રેઝીસ અને ન્યુક્લિએઝિસ જે ઉત્સેચકો છે એવા આપણને ત્યાં જોવા મળશે જે ઇષ્ટતમ પીએચમાં સાર્વત્રિક રીતે સક્રિય હોય છે પીએચ તમે રસાયણ વિજ્ઞાનમાં ભણી ગયા હશો એટલે કે એવી અમુક પીએચ હોય છે કે જ્યાં આવા ઉત્સેચકો જે હોય છે એ સાર્વત્રિક રીતે સક્રિય હોય છે એટલે કે જે એની એક્ટિવિટી હોય છે એ ખૂબ જ સ્ટ્રોંગ હશે એક્ટિવિટી તો એવી પીએચ જે હશે એને ઇષ્ટતમ પીએચ કહેવાતી હોય છે આ હાઇડ્રોલાઇટિક ઉત્સેચકો છે એનું કામ શું હોય છે તો કે હાઇડ્રોલિસિસ કરવાનું એટલે કે મોટા મોટા અણુઓને એને બ્રેક કરીને એને ભાંગીને નાના નાના અણુઓમાં એનું વિભાજન કરતા હોય છે આ ઉત્સેચકો આપણે જોઈએ તો લિપિડ પ્રોટીન કાર્બોદિત અને ન્યુક્લિક એસિડને પાચન કરવા માટે સક્ષમ હોય છે એટલે કે લિપિડના મોટા અણુઓને તોડી નાખશે ફોડી નાખશે કોણ તો કે લાઈપેઝ અહીંયા અનુક્રમે લખ્યું છે એટલે ઉપરના જે ઉત્સેચકો છે એ અનુક્રમે આ પ્રકારના જે અણુઓ હોય છે એનું પાચન કરશે પ્રોટીએ જ હશે એ પ્રોટીનનું કરશે કાર્બોહાઈડ્રેજીસ હશે એ કાર્બોદિતનું પાચન કરશે અને જે ન્યુક્લિયસ હશે એ ન્યુક્લિક એસિડનું પાચન કરશે તો લાઇસોજોમની અંદર આ રીતે પાચન થતું હોય છે કે લાયસોજોમ અને ફૂડ વેક્યુલ આ રીતે બંને ભેગા થશે ડાયજેસ્ટિવ એન્જાઈમ એટલે કે ઉત્સેચકો જે કહેવાય એ આ રીતે લાયસોજોમમાં જોવા મળશે અને છેલ્લે એનું પાચન કરી નાખશે ખાસ યાદ રાખજો લાયસોઝોમ વિશે મિત્રો તમે ફેસબુક ઉપર જોડાઈ શકો છો મારું પેજ લાઈક કરી શકો છો મારી સાથે વાતચીત પણ કરી શકો છો લિંક તમને ડિસ્ક્રિપ્શનની અંદર મળી જશે ઇન્સ્ટાગ્રામ પર પણ તમે ફોલો કરીને મારી સાથે વાતચીત કરી શકો છો જોડાઈ શકો છો તમને ડિસ્ક્રિપ્શનમાં લિંક મળી જશે ત્યાં મને મેસેજ કરીને તમારો વોટ્સએપ નંબર પણ શેર કરી શકો છો જેથી હું પણ તમને કોન્ટેક કરી શકું તમારી કોઈ ક્વેરી હોય કન્ફ્યુઝન સોલ્વ કરી શકો છો હવે આપણે નેક્સ્ટ વિડિયોની અંદર સૂત્ર વિશે જોઈશું અને બીજી અમુક અંગિકાઓ વિશે જોઈશું ત્યાં સુધી વિડીયોને લાઈક કરી ચેનલ સબસ્ક્રાઈબ કરીને શેર કરજો મિત્રો સાથે અને જોડાયેલા જ રહેજો આભાર